ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ તમારા અવચેતન મનની શક્તિ તમારા અર્ધ જાગૃત મનની શક્તિઓને ઓળખો લેખક ડૉક્ટર જોસેફ મર્ફી નિત્ય જ્ઞાન ઓડિયો પ્રકરણ આઠ મનગમતા પરિણામો કેવી રીતે મેળવવા તમારા વિચારોમાં રહેલી ક્રિયા અને તેના જવાબ રૂપે થતી પ્રતિક્રિયા એ તમારા અર્ધજાગ્રત મનનો પડઘો છે જે તમે દાહપનના વિચારો કરશો તો તમારા નિર્ણયો દાહાપન ભળેના થશે નિત્ય જ્ઞાન ઓડિયો બધી જ પ્રાર્થનાના જવાબો મળતા નથી તે દરેક વ્યક્તિ જાણે છે નાસ્તિક લોકો આ વાતને પુરાવા રૂપે ગણાવી કહે છે કે પ્રાર્થના કંઈ કામ કરતી નથી તેઓ એ વાત ઉપર ધ્યાન આપતા નથી કે પ્રાર્થના કામ કરે તેમ કરવું હોય તો તેના વૈજ્ઞાનિક આધારને વૈજ્ઞાનિક રીતે બરાબર સમજીને તેને અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ આજની વાત જાણી લઈએ ત્યારે જ આપણને સમજણ પડે છે કે કોઈ ખાસ પ્રાર્થના શા માટે અસરકારક નહોતી નીવડી અને તે પછી જ વ્યક્તિ પ્રાર્થનાને વધુ અસરકારક બનાવવા માટે વ્યવહારુ પદ્ધતિ ગ્રહણ કરે છે તમે ઈચ્છો છો તે પ્રમાણે તમારી પ્રાર્થનાનો ઉત્તર ન મળે તો શું કરવું પહેલા તો તમારે આ નિષ્ફળતા માટે કારણો સમજવા જોઈએ આ કારણોમાં મુખ્ય કારણ છે વિશ્વાસનો અભાવ અથવા તો વધુ પડતા પ્રયત્નો મોટાભાગના માણસો પોતાના અર્ધજાગ્રત મનની કાર્યસરની સમજતા ન હોવાથી તેની પ્રાર્થનાઓના જવાબ આડે અડચનો ઊભી કરી દે છે તમારું મન કઈ રીતે કામ કરે છે તે તમારે જાણી લેવું જોઈએ તમારે યાદ રાખવું જોઈએ કે જ્યારે જ્યારે તમારું અર્ધજાગ્રત મન કોઈ વિચારને સ્વીકારી લે છે ત્યારે ત્યારે તે તેનો અમલ કરવા લાગી જાય છે તે પોતાનો પુષ્કળ સ્ત્રોત તે માટે ઉપયોગમાં લે છે તમારા મનમાં ઊંડાણમાં રહેલા માનસિક અને આધ્યાત્મિક નિયમોને તે ગતિમાન કરી દે છે પરંતુ એ પણ ન ભૂલતા કે આ વાત ખરાબ વિચારોને પણ એટલી જ લાગુ પડે છે પરિણામે જો તમે તમારા અર્ધજાગ્રત મનનો નકારાત્મક ઉપયોગ કરો તો તમને મુશ્કેલીઓ નિષ્ફળતા અને ગૂંચવાળો મળે છે પરંતુ જ્યારે તમે તેનો રચનાત્મક ઉપયોગ કરો છો ત્યારે તમને માર્ગદર્શન મુક્તિ અને મનની શાંતિ મળે છે તમારો વિચાર સકારાત્મક રચનાત્મક પ્રેમપૂર્વક અને સુંદર હોય ત્યારે સાચો જવાબ અચૂક મળે છે આના ઉપરથી એ વાત સ્પષ્ટ બને છે કે તમારી નિષ્ફળતાને નિવારવા તમારે એક જ વસ્તુ કરવાની છે અને તે એ છે કે તમારું અર્ધજાગ્રત મન તમારા વિચારો અથવા વિનંતીનો સ્વીકાર કરે અત્યારે જ તમે આ વાતની સચ્ચાઈનો અનુભવ કરો અને જુઓ બાકીનું કામ તમારું મન પૂરું કરી નાખશે તમે જે કાંઈ વિનંતી કરો તે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કરો તમારો અર્ધજાગ્રત મન તેનો હવાનું સાંભળી છે અને તમને તમારી વિનંતીનો જવાબ મળશે કોઈપણ સમયે તમારું અર્ધજાગ્રત મન તમારા માટે કંઈ કરી તમે તેના ઉપર જબરદસ્તીનો પ્રયોગ કરશો તો તમે નિષ્ફળ જશો તમે જે પરિણામોની ઈચ્છા રાખો છો તે નજીક આવવાને બદલે દૂર થયવાશે યાદ રાખો કે અર્ધ અર્ધજાગ્રત મન માનસિક દબાણોનો જવાબ આપતું નથી તે તો ફક્ત તમારી શ્રદ્ધા અથવા તો જાગ્રત મન દ્વારા સ્વીકારેની વાતોનો જ જવાબ આપે છે તમે ધાર્યા પરિણામો મેળવવામાં નિષ્ફળ જાઓ તો તેના માટે તમારા મનમાં ઊભા થયેલા નીચે પ્રમાણેના વિધાનો જવાબદાર હોઈ શકે વાત વધુ વણસી રહી છે મને ક્યારેય ઉત્તર નહીં મળે મને કોઈ રસ્તો સૂચતો નથી તે સાવ નિરર્થક છે શું કરવું તેની મને ખબર નથી પડતી હું ગૂંચવાઈ ગયો છું તમે આવા વિધાનોનો ઉપયોગ કરો ત્યારે તમારો અર્ધજાગ્રત મન કોઈ જવાબ કે સહકાર આપતો નથી ભૂના પડેલા સૈનિકોની જેમ તમે નથી આગળ જતા કે નથી પાછળ જતા બીજા શબ્દોમાં કહીએ તો તમે ક્યાંય જતા નથી હવે કલ્પના કરો કે તમે કોઈ ટેક્સીમાં બેસી ગયા છો અને ડ્રાઈવરને અડધો દર્જન જેટલો હુકમો આપો છો ડ્રાઈવર ખરેખર ગૂંચવાઈ જશે તે કદાચ તમને કોઈ પણ સ્તરે નહીં જવાનો ઇનકાર પણ કરી દે અને છતાંય તે ડ્રાઈવર જો તમારા હુકમો મુજબ વર્તવાનો પ્રયત્ન કરે તો પણ તે તેમ કરી શકે નહીં તેવી પૂરી સંભાવના છે તે સમયે તમારું શું થશે તે કોઈ કહી શકે નહીં તમારા અર્ધજાગ્રત મનની ગંજાવળ શક્તિઓ સાથે કામ પાર પાડવાની બાબત પણ તેવી જ છે તમારા મનમાં એકદમ સ્પષ્ટ વિચાર હોવા જોઈએ દાખલા તરીકે તમને સતાવતી માંદગીની વાત કરીએ તો તમારે એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું જોઈએ કે તે માંદગીની સમસ્યાના ઉકેલ માટેનો રસ્તો છે તમે તમારા જાગ્રત મનમાં તે અંગે સ્પષ્ટ નિર્ણય ઉપર આવો ત્યારે તમારું મન સજ્જ થઈ જાય છે અને તમારી શ્રદ્ધા પ્રમાણે જ પરિણામ મળે છે તમારું અર્ધ જાગૃત મન બધું સહેલાઈથી કરે છે એક મકાન માલિકની ભથ્થી શિયાળાની સખત ઠંડી દરમિયાન તૂટી પડી તેણે તે માટે સમારકામ કરનારને બોલાવ્યો જે તરત જ આવ્યો અને અડધા કલાકમાં તો તેણે ભઠ્ઠીનું સમારકામ કરી દીધું અને ભથ્થી ચાલુ થઈ ગઈ સમારકામ કરનાર માલિકને બસો ડોલરનું બિલ પકડાવ્યું મકાન માલિક ગુસ્સે થઈ ગયો અને આંખો પોડી કરીને બોલ્યો શું બસો ડોલર આ કામ માટે તને વાર તો લાગી નથી તે તો માત્ર નાનકડો ભાગ નાનકડો પાર્ટ જ બદલ્યો છે આજના નાનકડા કામ માટે મહેનતાનું બહુ બહુ તો પાંચ ડોલર થાય અને તું બસો ડોલર માગે છે સમારકામ કરનારે શાંતિથી જવાબ આપ્યો કે તૂટેના ભાગ માટે મેં ફક્ત બે ડોલરનો જ ચાર્જ કર્યો છે કારણ કે મારે એ કોઈકને આપવાના છે મકાન માલિકના ચહેરા પર ભયંકર ગુસ્સો હતો તે બિન હનાવતા બોલ્યો બે ડોલર અને અહીં તો બસ્સો ડોલર લખેલા છે સમારકામ કરનારે ઠંડકથી જવાબ આપતા કહ્યું કે સાચી વાત છે બાકીના એકસો અઠ્ઠાણું ડોલર તો શું ખરાબી છે તે જાણવાના છે અને તે પાર્ટને કઈ રીતે ફિટ કરવાનો છે તે ના છે તમારું જાગૃત મન માસ્ટર મિકેનિક છે તે બધું જાણે છે તે તમારા શરીરના કોઈપણ અવયવને રોગમુક્ત કરવાનો રસ્તો અને સાધનોની જાણકારી રાખે છે તમે ફક્ત હકારાત્મક રીતે હુકમ આપો છો કે સ્વાસ્થ્ય અને તમારું અર્ધ જાગૃત મન સ્વાસ્થ્યની સ્થાપના કરી દેશે પણ આ માટે તમારે તણાવ મુક્ત આરામની સ્થિતિમાં હોવું જરૂરી છે તે તો મુખ્ય ચાવી છે તમારું અર્ધજાગ્રત મન આરામથી અને સહેલાઈથી કામ કરે છે વિગતો અને સાધનોનો વિચાર કરવામાં તમે તમારી જાતને દુબાડો નહીં પરિણામો શું હોય તે પણ ધ્યાન રાખો તમારા અર્ધજાગ્રત મન મારફત તમારી સમસ્યા સ્વાસ્થ્યની હોય નાણાકીય હોય અથવા અંગત સંબંધની હોય તે સદાયનો સુખદ ઉકેલ પ્રાપ્ત કરો તમારો કોઈ નવો વિચાર પરિપૂર્ણ થાય તો તેનો સુખદ અનુભવ કરો તે અનુભવ વખતે એવું ન વિચારો કે ભવિષ્યમાં કંઈક થશે તો બનકે એમ વિચારો કે આ પળી બધું બરાબર થઈ રહ્યું છે કંપનાનો ઉપયોગ કરો ઈચ્છાશક્તિનો નહીં તમારા અર્ધજાગ્રત મનની શક્તિઓની યાદી પાર વગરની છે અસીમ છે અને તે શક્તિઓ ઉપર વિશ્વાસ રાખો સખત મહેનત કરવાથી જ સારા પરિણામો મળે છે તમારી બુદ્ધિ વચ્ચે પડીને સમસ્યાઓના ઉકેલના રસ્તાઓ શોધવા માંડશે અને તે બુદ્ધિ આ ઉકેલ તમારા અર્ધજાગ્રત મન ઉપર ઠોપ્યા કરશે આ બાબતને અટકાવી દેજો બુદ્ધિવરે ઉકેલ શોધવાની તમારી આવડતોને કિનારે મૂકી દેજો અને નાના બાળકોની જેમ સરળ અને ચમત્કાર કરે તેવી શ્રદ્ધાઓને જાળવી રાખવાનો આગ્રહ રાખજો તમને કોઈ રોગ નથી કે નથી કોઈ સમસ્યા તેવી કલ્પના કરો અને તેવી માનસિક છબી તૈયાર કરો તમને જેની જરૂર છે તે મુક્તિની સ્થિતિ લાગણીભર્યા સંતોષની સ્થિતિ અને સંપૂર્ણતાની સ્થિતિની કલ્પના કરો તમે જે કાંઈ કરો તેમાં ચીનાચાનું બાબતોને દૂર કરો યાદ રાખો સાદો અને સરળ રસ્તો ઉત્તમ હોય છે શિસ્તબદ્ધ કલ્પના કેવી રીતે આશ્ચર્યો સર્જે છે તમારા અર્ધજાગ્રત મન પાસેથી કામ લેવાની અદ્ભુત રીત શિસ્તબદ્ધ અને વૈજ્ઞાનિક કલ્પના છે આપણે જોઈ ગયા તેમ અર્ધજાગ્રત મન આપણા શરીરનો આર્કિટેક્ટ અને બિંદર છે તે તમારા બધા જ નાના મોટા અને જીવનશક્તિને લગતા કાર્યોનું નિયમન કરે છે ભાઈબહેન કહે છે કે શ્રદ્ધા રાખીને જે કાંઈ માંગશો તે તમને મળશે પણ વાત કે વસ્તુને સચ્ચાઈ તરીકે સ્વીકારવી અને તે સ્થિતિમાં જીવવું એટલે શ્રદ્ધા જ્યારે તમે મનની આ સ્થિતિને જાળવી રાખશો ત્યારે તમને તમારી પ્રાર્થના સ્વીકાર્યાના આનંદનો અનુભવ પ્રાપ્ત થશે કલ્પના એ તમારી સૌથી વધુ શક્તિશાળી માનસિક તાકાત છે સારી સુંદર અને બની વસ્તુઓની કલ્પના કરો તમે પોતે જે થવાની કલ્પના રાખો છો તે તમે થશો જ માર્ગદર્શન નાગણી બનીને આવે છે અને આંતરિક જાગૃત એક તાકાતવાન ઈચ્છા જે થકી તમને જાણ થાય છે કે તમે જાણો છો તે એક આંતરિક સ્પર્શ છે તેને અનુસરો પ્રાર્થનામાં સફળ થવાના ત્રણ પગલા સફળ પ્રાર્થના માટે પાયાના ત્રણ પગનાની જરૂરત છે એક સમસ્યાની નોંધ લો અને તેને કબૂલો બે સમસ્યા અર્ધજાગ્રત મનને મોકલી આપો કારણ કે તે અસરકારક ઉકેલ કે રસ્તો જાણે છે ત્રણ કામ થઈ ગયું છે તેવી મનમાં ઊંડી ખાતરીનો અનુભવ કરી નિશ્ચિંત થઈ જાઓ શંકાઓ અને હિચકિચાહટ તમારી પ્રાર્થનાને નબળી બનાવે છે તમારી જાતને એવું ન કહો કે હું ઈચ્છું છું કે હું સારો થઈ જાઉં અને આશા રાખું છું કે આ કામ થઈ જશે જે કામ કરવાનું છે તેની પાછળની લાગણી વાતનો સ્વભાવ રજૂ કરે છે સંવાદિતા અને સારું સ્વાસ્થ્ય તમારી મિલગત છે તે હૃદયથી જાણો તમારા અર્ધજાગ્રત મનની અસીમ રોગ નિવારક શક્તિની જાણથી તમે પોતે અસરકારક બની જાઓ છો પૂરેપૂરી શ્રદ્ધા અને ખાતરી સાથે સ્વાસ્થ્યના વિચારને તમારા અર્ધજાગ્રત મન તરફ વહેતો કરો તે પછી તણાવ રહિત થઈ જાઓ તમે તમારી જાતને એ શક્તિને સોંપી દો જે કાંઈ પરિસ્થિતિ હોય મનમાં કહો આ પણ પસાર થઈ જશે તણાવ રહિત સ્થિતિ અને માનસિક ખાતરી દ્વારા તમે તમારા અર્ધજાગ્રત મનમાં સકારાત્મક વિચારોનું આરોપણ કરો છો આને કારણે વિચારોની પાછળ રહેલી હનન જનનની શક્તિ હવાનો સાંભળી લે છે અને તેને મૂર્તિ મંત સ્વરૂપમાં રજૂ કરે છે તમે જેને માટે પ્રાર્થના કરો છો તેનાથી વિરુદ્ધ વસ્તુઓ તમને શા માટે પ્રાપ્ત થાય છે એમની કુ એક પ્રખ્યાત ફ્રેન્ચ માનવશાસ્ત્રી હતા અને અમેરિકામાં તેમના ઘણા પ્રશંસકો અને અનુયાયીઓ હતા તેમની આંતરસૂઝનો એક મહત્વનો મુદ્દો હતો જ્યારે તમારી ઈચ્છાઓ અને કલ્પનાઓ પરસ્પર વિરોધ કરતી હોય ત્યારે સફળતા કલ્પનાઓને મળે છે આ બાબતને તેઓ પ્રતિકૂળ પ્રયત્નના નિયમ તરીકે ઓળખતા ધારો કે તમને જમીન પર પડેલા કોઈ સાંકડા પાટિયા ઉપર ચાલવાનું કહેવામાં આવે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર તમે તેના ઉપર ચાલી જશો પરંતુ એ પાટિયું બે દિવાલને ટેકે વીસ ફીટ ઉપર ગોઠવેલું છે તો શું તમે તેના પર તમે શકશો કદાચ નહીં તમે તે પાટિયા ઉપર ચાલવાની તમારી કલ્પના વચ્ચે વિરોધ ઉત્પન્ન થશે તમારી કલ્પનામાં તમને દેખાશે કે તમે પાટિયા ઉપરથી નથડીને જમીન ઉપર પડી ગયા છો તમારી ઈચ્છા જો કે છે કે તમે પાટિયા ઉપર ચાલી જાઓ પરંતુ પડી જવાની તમારી બીકની કલ્પના તમને તેમ કરતાં રોકશે તમે તમારી એ કલ્પનાને જીતવા માટે કે તેને દબાવી દેવા માટે જેમ જેમ વધુ પ્રયત્ન કરશો તેમ તેમ પડી જવાના વિચારને વધુને વધુ બળ મળશે હું મારી નિષ્ફળતાને જીતવા માટે મારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીશ આ વિચાર તમારી નિષ્ફળતાને વધુ મજબૂત બનાવે છે માનસિક પ્રયત્ન ઘણી વાર પોતાની હાર તરફ દોડી જાય છે અને જે ઇચ્છિયું હોય તેનાથી વિરુદ્ધ પરિણામ આપે છે એક વાત યાદ રાખજો કે બે પરસ્પર વિરોધી બાબતોમાંથી તમારું જાગ્રત મન વધુ મજબૂત બાબતની પસંદગી કરશે આવા સમયે શક્ય છે કે તમે નીચે મુજબ વિચારતા હોવ મારે રોગ નિવારણ જોઈએ છે મને તે કેમ ન મળી શકે હું સખત મહેનત કરું છું શા માટે મને પરિણામ મળતા નથી મારે વધુ જોરથી પ્રાર્થના કરવી જોઈએ મારી બધી જ ઈચ્છાશક્તિનો મારે ઉપયોગ કરવો જોઈએ હવે તમને સમજ પડવી જોઈએ કે તમારી ભૂલ ક્યાં છે ખરેખર તો તમે બહુ જ પ્રયત્ન કરો છો પરંતુ યાદ રાખો કે તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરી તમારા જાગૃત મનને તમારો વિચાર સ્વીકારી લેવા મજબૂર થવા માટે ક્યારેય ફરજ ન પાડો આવા પ્રયત્નો નિષ્ફળ જવાના જ હોય છે અને ઘણીવાર તમે જેના માટે પ્રાર્થના કરતા હોવ તેનાથી વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે પ્રયત્ન વગરની રીત વધારે સારી છે તમારી સાથે આવો બનાવ ક્યારે બન્યો છે તમારે કોઈ પરીક્ષા આપવાની છે તમે તે અંગે અભ્યાસ કરવામાં અને રિવિઝન કરવામાં ઘણો સમય આપ્યો છે તમને લાગે છે કે તમને હવે બધું સારી રીતે આવડી ગયું છે પરંતુ જ્યારે તમે પરીક્ષા આપવા બેસો છો અને ઉત્તર વ્યહીનું કોરું પાનું તમારી આંખ સામે આવે છે ત્યારે તમને ખબર પડે છે કે તમારું મન એ પાનાના જેવું કોરું છે તમારા વિષયના સઘળા જ્ઞાને તમને ત્યજી દીધા છે તમને કશું યાદ આવતું નથી તમે પ્રયત્ન કરો છો દાંત કચકચાવો છો અને તમારી બધી ઈચ્છાશક્તિને કામે લગાડો છો પરંતુ જેમ જેમ તમે વધારેને વધારે પ્રયત્ન કરતા જાઓ છો તેમ તેમ તમારું એ વિષયનું જ્ઞાન દૂરને દૂર ભાગતું જાય છે હતાશ થઈને તમે પરીક્ષા હોલ છોડી જાઓ છો માનસિક તણાવ દૂર થાય છે અને અચાનક જ થોડી જ મિનિટો પહેલાં તમને તોડ મહેનત કરી જે જવાબો શોધતા હતા તે બધા તમારા મનમાં વહેવા માંડે છે તમે તમારી જાતને પૂછો છો કે તને વિષયની બરાબર જાણ હતી જવાબ મળે છે હા હતી પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે તે હાજર જ ન હતી તમે જે ભૂલ અહીં કરી તે એ કરી હતી કે તમારી જાતને તે વિષયને યાદ કરવાનો બળપૂર્વક પ્રયત્ન કર્યો હતો પ્રતિકૂળ યત્નના નિયમ મુજબ આ અનુભવ તમને સફળતાને બદલે નિષ્ફળતા તરફ દોડી ગયો તમને જે પ્રાપ્ત થયું તે તમે માંગ્યું હતું તમે જેની પ્રાર્થના કરી હતી તેનાથી ઊંધું જ હતું ઈચ્છા અને કલ્પના વચ્ચેની અથડામણનું સમન થવું જોઈએ માનસિક જોર કે ઈચ્છાશક્તિનો ઉપયોગ કરશો તો માનજો કે પરિણામ વિપરીત આવશે વરી વિપરીતની કલ્પના કરવાથી વિપરીતનું સર્જન થાય છે જો તમારું ધ્યાન તમારે જે કાંઈ પ્રાપ્ત કરવું હોય તેમાં નડતી અડચનો ઉપર કેન્દ્રિત થવું હોય તો માનજો કે તમારે જે પ્રાપ્ત કરવું છે તેના ઉપર તે કેન્દ્રિત થયું નથી બાઇબલમાં કહ્યું છે જો તમે બંને આ પૃથ્વી ઉપર એક થઈ કોઈ પણ વિનંતી કરો તો સ્વર્ગમાં રહેલા મારા પિતા તે વિનંતીને સ્વીકારશે મેથ્યુ અઢારભાઈ ઓગણીસ જે બંને વ્યક્તિઓ વિશે વાત કરવામાં આવી છે તે બંને વ્યક્તિઓ કોણ છે તે બંનેનો અર્થ છે તમારું જાગ્રત મન અને જાગ્રત મન આ બંનેનું સુસંવાદિતતા એકીકરણ થાય તો પ્રભુ તમારી વિનંતી સ્વીકારે જ્યારે તમારા મનમાં કોઈપણ ભાગો વચ્ચે ઝઘડો ન હોય ત્યારે તમારી પ્રાર્થના ફળશે જ તંદ્રાની સ્થિતિમાં પહોંચવાથી તમે તમારી ઈચ્છાઓ અને કલ્પનાઓ વચ્ચેનો સંઘર્ષ દૂર કરો છો આ સ્થિતિમાં પહોંચવાથી બધા પ્રયત્નો ઘટીને બહુ ઓછા થઈ જાય છે તમે ઊંઘની સ્થિતિમાં હો ત્યારે તમારું જાગ્રત મન મોટે ભાગે નિષ્ક્રિય બની જાય છે તમારા અર્ધ જાગ્રત મનમાં કંઈ પણ આરોપણ કરવાનો સૌથી ઉત્તમ સમય ઊંઘ પહેલાંનો છે આનું કારણ એ છે કે સુવાના સમય પહેલાં અને જાગવાના સમય પછીનો થોડો સમય આ બંને સમયે તમારું અર્ધ જાગ્રત મન સૌથી વધુ પ્રમાણમાં કાર્યશીલ હોય છે આ દરમિયાન તમારી ઈચ્છાઓને દબાવી દેનાર નકારાત્મક વિચારો કે કલ્પનાઓ ઉપસ્થિત હોતા નથી જ્યારે તમે તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે તેવી કલ્પના કરો છો અને જાણે પૂરી થઈ ગઈ છે તેનો આનંદ માનો છો ત્યારે તમારું અર્ધ જાગ્રત મન તમારી ઈચ્છાઓને પૂરી કરે જ છે ઘણા બધા માણસો પોતાની સમસ્યાઓનો ઉકેલ સ્વયંપૂર્વકની શિસ્તબદ્ધ કલ્પનાઓને કામે લગાડવીને જ મેળવે છે તેઓ ખાતરીપૂર્વક જાણતા હોય છે કે તેઓ જેની કલ્પના કરશે અને તે સાચી પડવાની જ છે તેવો અનુભવ કરશે એટલે તે સાકાર થઈ જશે સારાહજી નામની એક મહિના મારી પાસે આવી હતી તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી કારણ કે તે એક એવા લાંબા કાનૂની કેસમાં અટવાઈ ગઈ હતી જેની મુદ્દતો પડીએ જ જતી હતી અને તેનો કોઈ અંત દેખાતો જ ન હતો તેની હૃદયપૂર્વક ઈચ્છા હતી કે તે દાવાનો યોગ્ય નિકાલ આવે પરંતુ તેના માનસિક ચિત્ર તો નિષ્ફળતા ખોટ દેવારો અને ગરીબાઈની દશાથી છવાયેલા હતા પરિણામ કુના સિદ્ધાંત પ્રમાણે આવ્યું તેની ઈચ્છા ઉપર તેની કલ્પનાએ કાબૂ જમાવ્યો અને દાવો આગળને આગળ ખેંચાતો જ ગયો તે પછી સારાહે મારી સલાહ માનીને દર રાત્રે સૂતા પહેલાં પોતાની જાતને તંદ્ર અવસ્થામાં લઈ જઈ દાવા વિશે સૌથી ઉત્તમ પરિણામ આવે તેવી કલ્પના કરવા માંડી તેને એ વાતની જાણ થઈ ગઈ કે તેના મનમાં ચિત્રોને તેના હૃદયની ઈચ્છા સાથે હકારાત્મક સુમેળ થવો જોઈએ તે જ્યારે અવસ્થામાં જતી ત્યારે કલ્પના કરતી કે દાવાનો નિકાલ આવી ગયો છે અને તે પોતાના વકીલને મળવા ગઈ છે તે વકીલને પૂછે છે કે શું પરિણામ આવ્યું વકીલ કહે છે કે કેસનો કોર્ટ બહાર નિકાલ આવી ગયો છે અને તે ઉકેલ બિનકુન બરાબર છે દિવસ દરમિયાન સારાના મનમાં અચૂકતા અને ભયભરેના વિચારો આવતા ત્યારે તે પોતાના વકીલના શબ્દોની કલ્પના જે તેણે કરી હતી તેની ટેપ ચાલુ કરી દેતી અને આમ તેનો બધો જ ભય ઓસરી જતો થોડાક અઠવાડિયા પછી તેના વકીલે તેને બોલાવી અને તે જે કલ્પના કરતી હતી તે જ વાત કરી કાનૂની કેસનો નિવાડો આવી ગયો હતો અને સમાધાન પોતે સ્વીકારે તેવું હતું ભક્તિ ગીતની રચના કરનાર સામ એક ગીતમાં આ પ્રમાણે જ કહે છે હે પ્રભુ હું જે કરું છું અને વિચારું છું તે તમને સ્વીકાર્ય થાય તમે મારી ધાન છો અને મારું રક્ષણ કરનાર ખડક જેવા છો હે મારા તારણહાર સામ ઓગણીસ બાય ચૌદ અહીં વિચાર એટલે તમારા માનસિક ચિત્રો પ્રભુ એટલે તમારા અર્ધજાગ્રત મનનો નિયમ તારણહાર એટલે જે તમને બીમારી બંધન અને દુઃખમાંથી તારી શકે છે તે તમારા અર્ધજાગ્રત મનની શક્તિ અને દાપન યાદ રાખવા માટેના વિચારો એક માનસિક દબાવો તમારી સમસ્યાનો ઉકેલ નવવાને બદલે ચિંતા અને ભય પેદા કરે છે આવા સમયે સરળતા અને સહજ બાબત કામ કરે છે બે તમારું મન તણાવ રહિત હોય ત્યારે તમે કોઈ વિચારનો સ્વીકાર કરો તો તમારું અર્ધજાગ્રત મન તે વિચારનો અમલ કરવા લાગી જાય છે ત્રણ પરંપરાગત પદ્ધતિઓ છોડીને સ્વતંત્ર રીતે વિચારો અને આયોજનો કરો એ વાત સમજી લો કે દરેક સમસ્યાઓનો હંમેશા ઉત્તર અને ઉકેલ હોય જ છે ચાર તમારા હૃદયના ધબકારાની તમારા ફેફસાના શ્વાસોચ્છવાસની કે તમારા શરીરના કોઈપણ અવયવોના કાર્યોની વધુ પડતી પરવા ન કરો તમારા અર્ધજાગ્રત મન તરફ ચુકાવ રાખો અને વારંવાર પોકારો કે દૈવી મદદથી સાચું કામ થઈ રહ્યું છે પાંચ સ્વાસ્થ્યની નાગણી સ્વાસ્થ્ય પેદા કરે છે ધનની નાગણી ધન ઉત્પન્ન કરે છે તમારી સી નાગણી છે છ કલ્પના તે તમારી સૌથી વધુ શક્તિશાળી માનસિક સ્થિતિ છે જે મનમોહક અને સુંદર હોય અને સાથે સાથે ભનવું હોય તેની કલ્પના કરો તમે જે હોવાની કલ્પના કરો છો તે તમે છો સાત ઊંઘની સ્થિતિમાં તમે તમારા અર્ધજાગ્રત અને જાગ્રત મન વચ્ચેના કનેશને દૂર કરો છો સૂતા પહેલાં તમારી ઈચ્છા પૂરી થાય તેવી વારંવાર કલ્પના કરો શાંતિથી જાઓ અને પ્રસન્નતાપૂર્વક જાગો નિત્ય જ્ઞાન ઓડિયોઝ હકારાત્મકતાનો અર્થ છે જે જેમ છે તે તેમ છે અને બધા વિરોધી પુરાવાઓની હાજરીઓ હોવા છતાં તમે તમારી માનસિક વલણને જાળવી રાખો કે આ સત્ય છે તો તમને તમારી પ્રાર્થનાનો ઉત્તર મળશે નિત્ય જ્ઞાન ઓડિયોઝ આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ નવ ધનિક થવા માટે અર્ધ જાગૃત મનનો ઉપયોગ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ તમારા અવચેતન મનની શક્તિ આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક કરજો અને આગળ તમારા વોટ્સએપ ગ્રુપ અને અન્ય ગ્રુપમાં મિત્ર મંડળમાં શેર જરૂર કરજો જો મારા માટે કોઈ સજેશન હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આવા વધુને વધુ વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર ક્લિક કરજો આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે